નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપની સાથે હું લસણિયા મમરા કઈ રીતે બનાવવા તેની રેસીપી શેર કરવા જઈ રહી છું. તો આવો બનાવીએ લસણિયા મમરા. લસણિયા સેવ મમરા બનાવવા માટે મેં આ લીધા છે 200 ગ્રામ મમરા. આ મમરાને ઘઉં ચાળવાના આગથી એકવાર ચાળી લેવાના છે. ચાળી લીધા બાદ સાફ પણ કરી લેવાના છે. હવે આપણે સિઝનિંગ કરી લઈએ. સિઝનિંગ કરવા માટે મેં એક પેનમાં 1.5 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધું છે. આ સિઝનિંગ કરવા માટે પેન આપણે અહીંયા મોટી યુઝ કરવાની છે, તેમજ હેવી બોટમ હોય તેવી કડાઈ અહીંયા આપણે યુઝ કરવાની છે. અહીંયા મારું આ કુકિંગ ઓઇલ હળવું એવું ગરમ થઈ ગયું છે, તો હવે હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું. હવે આ તેલમાં હું એડ કરું છું ચપટી હિંગ, તેમજ ચપટી હળદર. સાથે જ એડ કરું છું 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ. મેં અહીંયા સૂકું લસણ લીધેલ છે. બધું મિક્સ કરી લઈએ અને આપણે જે લસણ એડ કરેલ છે તેને સારી રીતે તેલમાં સાતળી લઈએ. મિત્રો, અહીંયા કુકિંગ ઓઇલ હળવું ગરમ થતાં જ સ્ટવની ફ્લેમ ઓફ કરી દેવાની છે. છતાં પણ જો કોઈ કારણસર કુકિંગ ઓઇલ વધારે ગરમ થઈ જાય તો સ્ટવની ફ્લેમ ઓફ કરી અને ઓઇલને થોડું ઠંડુ પડવા દેવાનું છે. સેજ ઠંડુ પડી જાય ત્યાર પછી જ આપણે આ સિઝનિંગ કરવાનું છે. તેલ સાતરાઈ જતાં જ એડ કરીશું લાલ મરચું. મિત્રો, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધેલ છે, જેથી મમરામાં તીખાશ ઓછી આવે અને કલર સરસ ટેમ્પટી રેડ આવે. મરચું પણ મિક્સ કરી લઈએ. મિત્રો, અત્યારે લસણની ખૂબ જ સરસ સુગંધ આવે છે. હવે એડ કરીશું મમરા. આ રીતે ધીમે ધીમે મિક્સ કરતું જવાનું અને મમરા એડ કરતું જવાનું. આપણે થોડું મરચું બચાવેલું છે જે એડ કરી દઈએ. સાથે જ એડ કરીશું ચપટી મીઠું. મિત્રો, મમરા સોલ્ટેડ હોય છે એ વાતને ધ્યાનમાં રાખીને જ આપણે અહીંયા મીઠાનું પ્રમાણ નક્કી કરવાનું છે. આ મમરા બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ ઇનફ ગરમ થતાં જ સ્ટવની ફ્લેમ ઓફ કરી દેવાની છે. જો સ્ટવની ફ્લેમ ઓફ કરવાનું ભૂલાઈ જાય તો આપણે જે એડ કરેલ છે તે મસાલા અને લસણ દાઝી જાય, જેથી આ મમરામાં ટેસ્ટ સારો નથી આવતો. તેલ, લસણ અને મરચાનું કોટિંગ દરેક મમરા પર થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે. બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને મમરાના દરેક દાણા પર ઇવનલી આપણે લીધેલ મસાલા અને લસણ ચડી ગયેલ છે. આપણી આ પેન હળવી હળવી ગરમ છે, જેથી આપણા મમરા પણ સરસ ગરમ થઈ ગયેલ છે. ગરમ પેનમાં થોડીવાર આ રીતે મમરા મિક્સ કરવાથી મમરા સરસ ક્રિસ્પી બને છે. આટલી પ્રોસેસ બાદ હવે હું એડ કરું છું સેવ. મિત્રો, 200 ગ્રામ મમરા સાથે અહીંયા મેં લીધેલ છે 200 ગ્રામ સેવ. મિત્રો, હું મમરા જેટલી જ સેવની ક્વોન્ટિટી લઉં છું, જેથી મારા સેવ મમરા ખૂબ જ ટેસ્ટી બને છે. ફરી હળવા હાથે મિક્સ કરીએ જેથી સેવ તૂટી ન જાય. મિત્રો, બહાર મળતી જેવી સેવ જેવી બેસન સેવ ઘરે કઈ રીતે બનાવી તેનો વિડીયો મેં શેર કરેલ છે, જે આપ મારી ચેનલમાં જોઈ શકો છો. તેમજ આ રેસીપી સાથે હું લિંક પણ આપું છું. મિત્રો, અહીંયા આપણા લસણિયા સેવ મમરા બનીને તૈયાર છે, જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનેલા છે. તો તમે પણ આ રીતે બનાવજો લસણિયા સેવ મમરા. તેમજ સેવ મમરા બનાવવાની મારી આ રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.